चूंटणी आवी रही है त्यारे कांग्रेस द्वारा रणशिंगो फूंकी देवामां आव्यो छे। जो कांग्रेस सरकार केन्द्र में आवे तो तेने इन्फ्रास्ट्रक्चरना प्रोजेक्ट पर आज रोज कांग्रेस द्वारा सभा योजवामां आवी हती। ना आज सूचनों मंगाव्या हता अमे के केन्द्रनी अंदर कांग्रेसनी के गठबंधननी सरकार आवे तो गुजरातनी अने गुजरातना विकास माटे केन्द्रनी सरकार शुं करी शके अने एमां भूमिका बांधवामां इन्फ्रास्ट्रक्चरना जेटला प्रोजेक्ट छे अथवा इन्फ्रास्ट्रक्चर छे जेमां रस्ताओनो समावेश थाय छे, रेलवेनो छे, पोर्ट्स छे, सागरकांठो छे, आखो रीजनल इम्बेलेंस छे। डेवलपमेंटमां केटलाक विस्तारो खूब ज इंडस्ट्रियली आगळ छे, केटलाक विस्तारो खूब पछात छे। आवकनी असमानताना प्रश्नो छे, खेडूतोना सवालो छे ने खेतीनो विकास कई रीते थाय, एमएसपीना प्रश्नो छे, तेनी अंदर रोजगारी ना सवालों से आम केन्द्र सरकार केटलो रोल अने केवी रीते शू करी सके एम इंडस्ट्रीयल पॉलिसी एग्रीकल्चर पॉलिसी अंदर से समावेश थाय छे। आ बधा जे छे एने केन्द्र अने गुजरात आ बन्नेनो समन्वय करी अने छे गुजरात कई रीते आगळ जाए अने गुजरात में औद्योगिक विकास, ખેતીનો વિકાસ, બેરોજગારીના પ્રશ્નો એની અંદરથી ઉકેલાય, નાના અને જે સીમાંત ખેડૂતો છે તેમના પ્રશ્નો ઉકેલાય અને નાના ઉદ્યોગો વેપારીઓના પ્રશ્નો છે તેમાં શિક્ષણની આખી પ્રવૃત્તિ છે, તે હેલ્થની આખી પોલિસી, આ બધી જે નીતિઓ છે તેની અંદર શું ફેરફારો કરીને કેન્દ્ર સરકાર ગુજરાતને એક સમૃદ્ધ રાજ્ય તરીકે બનાવી શકે અને એનો ફાળો આપી શકે તેના માટેના સૂચનો મંગાવ્યા હતા, જેમાં આદિજાતિ વિસ્તારના લોકો આવ્યા હતા, એમાં જે છે તે કોસ્ટલ રિજિયનના એટલે આપણે દરિયા કિનારાના છે તે એ લોકો આવ્યા હતા, ખેડૂતોના પ્રતિનિધિઓ આવ્યા હતા કે ખેડૂતોની અંદર અને એની પદ્ધતિમાં અને જે તે નીતિઓમાં અને આજની જે પરિસ્થિતિ છે એમાં શું થઈ શકે, લેન્ડ એક્વિઝિશન એક્ટની અંદર શું થઈ શકે, કારણ કે અત્યારે જમીનો सरकारનો જે લેવાનો સિલસિલો ચાલ્યો છે એ બહુ જ મોટા પાયે છે તે ખેડૂતોને નુકસાન બી કરનારો છે, કેટલાકને કોમ્પન્સેશન જેવી હતી મળે નહીં, પૂરતું મળે નહીં। આ બધા જે સવાલો જે છે એમાં કેન્દ્ર સરકારનો રોલ આખો શું હોઈ શકે અને કેન્દ્ર સરકારમાં કોંગ્રેસ સત્તા ઉપર આવતા એમાં શું શું કરી શકાય તેના માટેની આજે આ મિટિંગ છે। 2-3 દિવસની અંદર અમે એ બધું તૈયાર કરી અને કેન્દ્રની જે સેન્ટ્રલ મેનિફેસ્ટો કમિટી છે એની અંદર સીધે મૂકીશું। આપ સૌને જાણકારી માટે કહીએ છીએ કે અત્યાર સુધીમાં બે મુખ્ય રાજ્યોમાં ખાસ કરીને આસામ અને ગુજરાત એ બે રાજ્યોનો જુદો મેનિફેસ્ટો કરીને કહેવામાં આવ્યું છે અને એ મેનિફેસ્ટો કમિટીનો હું ચેરમેન અને જુદી કમિટી બની છે અને એ દિશામાં અમે આગળ વધ્યા છીએ અને જે તે 2-4 દિવસની અંદર જ અમે આખી નોંધ એ કેન્દ્રને કોંગ્રેસની જે સેન્ટ્રલ મેનિફેસ્ટો કમિટી છે એને અમે મોકલાવી।